સંયમ ક્યારે મળશે એવી સંયમ ની ઘણી અનુભૂતિ વાળા મનોરથ વાળા પદો આપણે ઘણી વાર ગાયા છે, પણ આ પદ શું કામ કરે છે? આવા જ વિદાયમાં એક બેન બેઠા છે, ચારમી બેન, મુંબઈની પાર્લાની એનએમ કોલેજમાં ભણે છે. લગભગ આપણા જેવું જીવન હશે, કોઈ સંયમના ભાવ નહીં. પણ એ વિદાય સમારંભ જોતા જોતા દર વખતે જુએ કે એમના સંઘના કોઈ બેન કે કોઈ ભાઈ આખો વિદાય પૂરો થાય અને ગેંગવે પરથી નીકળે અને પદ ચાલતું હોય રૂડા રાજમહેલને ત્યાગી પહેલાં ચાલ્યા રે વૈરાગી. બોલા ચારમી બેન દર વખતે આ જુએ અને હૃદયમાં મનોરથ પ્રગટે કે હું ચારમી પણ ક્યારેક આ ગેંગવે પરથી નીકળું અને ક્યારેક ગીત ચાલતું હોય. જીવન આપણા જેવું જ છે, પણ મનોરથ શું કામ કરે છે? એક વાર, બે વાર, ઘણી વાર મનોરથો કર્યા છે. એક વાર 12:30 વાગે આખી વિદાય પૂરી થઈ, ચારમી બેન વિચારે છે કે આખો સંઘ બેઠો હોય અને હું નીકળી શકું એવું મારામાં સત્વ નથી. પણ ચારમી બેન એ મનોરથ હૃદયમાં જે રમતો હતો ને એની માટે 12:30 વાગ્યા હશે, આખા મંડપમાં હવે કોઈ નથી અને ચારમી બેન સ્ટેજ પર આવે છે અને પોતે જ ગાઈ રહ્યા છે અને પોતે ગેંગવે પરથી નીકળી રહ્યા છે. રૂડા રાજમહેલને ત્યાગી પહેલા ચાલ્યા રહ્યા, મનોરથ જે પ્રગટાવ્યું હતું અને પોતે નીકળ્યા છે. અને તમે માનશો નહીં, એ ચારમી બેન એ દિવસે ગેંગવે પરથી નીકળ્યા અને લગભગ 2 વર્ષની અંદર એ મનોરથ પૂરા થયા. એ જ મુંબઈ, એ જ કોરેગામ, એ જ આઈબી પટેલ સ્કૂલ અને એ જ ગ્રાઉન્ડ ની અંદર, આઈબી પટેલ ની અંદર એ જ વિદાય થયો અને આખો સંઘ બેઠો હતો અને ચારમી બેન શ્રમણી બન્યા અને આ મનોરથો ચાલો આજ સુધી ઘણા મનોરથ પ્રગટાવ્યા હશે. ક્યાંક હું બિલ ગેટ્સ બનું, ક્યાંક હું વિરાટ કોહલી બનું, ક્યાંક આ બનું તે બનું ઘણું વિચાર્યું હશે. ચાલો આજે ક્યારેક એવો મનોરથ પ્રગટાવીએ કે હું શ્રમણ બનું, હું શ્રમણી બનું, હું નૈનેશભાઈ જેવો બનું, હું ચંદ્રિકાબેન જેવો બનું, એવા શુભ ભાવને હૃદયમાં પ્રગટાવીએ. અને ચાલો આખો સમ સાથે મળીને બોલીએ, સંયમ ક્યારે મળશે, હો ક્યારે મળશે, હો મુજને ક્યારે મળશે. હલો બધા ભાઈઓ, ખરું સમજો
Shubham Baba, Shubham Baba, Mangal Baba, Kalyan Baba.
ચોખ્ઠું બેસાડ્યું છે દાંત મૂકી દાંત મહાત્માની ઉંમર છે અને ચોખ્ઠું બેસાડ્યું છે કાળ ધર્મ પામે છે એટલે ચોખ્ઠું લેવામાં આવે છે એટલે એક નવા મહાત્મા નાના મહાત્મા પાસે ચોખ્ઠું પહોંચે છે ચોખ્ઠું પહોંચીને ઓલા મહાત્મા વિચારે છે આ કેવું આવું ચોખ્ઠું છે એક બાજુના બધા દાંત નવા જેવા છે અને એક બાજુના બધા દાંત ઘસાયેલા છે હાજી ખ્યાલ આવે છે એક બાજુના બધા દાંત નવા કે જાણે ક્યારે વાપરાયા જ ન હોય ને એક બાજુના બધા જ ઘસાઈ ગયા છે એટલે પૂછે છે પોતાના ગુરુ ભાઈઓને સાહેબ આપણા ગુરુદેવને આવા આવા ચોખ્ઠા બનાવેલા અને ત્યારે ઓલા મહાત્મા કે ના
આપણે તો વ્યવસ્થિત બે બાજુ દાતાતા એવા જ બનાવેલા, તો કેમ એક બાજુ નથી ને એક બાજુ એકદમ રવા જેવા છે? અને તો મહાત્મા, નાના મહાત્મા ને કે છે, આપણા આપણા ગુરુદેવ આવું જીવન જીવતા કે કોઈ પણ કોળીઓ ખાઈએ ને, ક્યારે પણ અનુભવ કરીને જોજો, જેટલી વસ્તુ ભાવતી હશે ને જીભ પર મુકાય છે, અને ન ભાવતી વસ્તુ આપણા જાણીતા ને માણીતા ભાઈ તાળીઓથી વધાવ્યો કઈ ભાઈ સાગર, આપણા જૈન સાહેબ માટે ઘણું કામ કરે છે અને ખુબ ઉચ્ચ એવા યોગેશભાઈ નું બહુમાન થવા જઈ રહ્યું છે. વધુમાં વધુ સંખ્યા વધારવા માટે વિનંતી. પહેલી વાર આપણી સંઘમાં આવી રહ્યા છે એનો આપણને આનંદ અવશ્ય હોવો જોઈએ. સવારે આળસ છોડીને બધા 6:15 વાગે નૂતનજીનાલય પધારજો. સંઘ તરફથી સંભાવના દિવસ 20 રૂપિયાની પ્રભાવના અને દીક્ષાર્થી પરિવાર તરફથી 10 રૂપિયાની પ્રભાવના રાખેલી છે. દરેકને લાભ આપવા માટે વિનંતી. જય જીનેન્દ્ર. લાઈટ બંધ કરજો ભાઈ. અને ગચ્છાપતિની શાળામાં પહેલી દીક્ષા. લાઈટ બંધ કરજો ભાઈ. હવે પરિવાર માંથી આવું શાસક પત્ર ભાગ્યું છે. બધા હાથ ઉપર અને આખા પરિવાર ને આપણે વધારો કર્યો.
Thank you.
બેઠા છે પોતાના હાથ ઉપર કઈ લગભગ આપણા જીવનમાં પ્રભુ વીર નો કેસર રંગ લાગતો એવા શુભ ભાવથી આ સ્પંદન ને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. Thank you.
वैराग्य ने मन मारी, वैराग्य तो महिमा भारी।